ગાંધીધામ ખાતે બોર્ડર રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં એક તક પોલીસને કાર્યક્રમ યોજાયો. હાલ ચાલી રહેલા પૂર્વ કચ્છ પોલીસ વિભાગના બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલિયા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે. પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા પૂર્વ કચ્છ પોલીસ વિભાગની તાલીમ ભવન ખાતે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની ઉપસ્થિતિમાં એક તક પોલીસને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટે લોકોને સાંભળવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કચ્છ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી લોકોએ વ્યાજખોર વ્યક્તિ સામેની રજૂઆત કરી હતી અને તેમના દ્વારા કરવામાં આવતા અન્યાય અંગે તપાસ હાથ ધરવા માટે માગણી કરતી રજૂઆત કરી હતી. આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ તમામ સામે પગલાં લેવાની ખાતરી આપી હતી અને આગામી દિવસોમાં આ મુદ્દે પોલીસ તપાસ કરી પગલાં લેવામાં આવશે, ઉપરાંત વ્યાજખોરોની ઊંચા વ્યાજ તથા કનગડત અંગે અરજદારોએ ફરિયાદ કરી હતી. તો આ બાબતે રેન્જ આઈજી જી આર મોથાલિયાએ પોલીસની કામગીરી અંગે લોકોને આગળ આવવા માટે કામગીરી કરવામાં આવશે, લોકોને સાયબર ફોર્ડ અને ઊંચા વ્યાજ દર સામે વ્યાજથી પૈસા ના લેવાનું અનુરોધ કર્યો હતો. આજે યોજાયેલા કાર્યક્રમ અંજાર પોલીસ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા, એલસીબીના પીઆઈ એમ જાડેજા, એસઓજી પીઆઈ સુખવિંદરસિંહ ગુડ, ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ અને એન ધાસુરા, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એ બી પટેલ, લાકડીયા પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેક્ટર આર આર વસાવા, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન દવે, કંડલા પોલીસ ઇન્સ્પેક્ટર એચ કે હુબલ, અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી સિસોદિયા, અંજાર સીપીઆઈ સીટી દેસાઈ, રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી, રાપર સીપીઆઈ જે બી બાબુડિયા, આડેસર પોલીસના પીએસઆઈ બી ઝી રાવલ, ગાગોદર પોલીસના પીએસઆઈ ડી આર ગઢવી સહિત તમામ પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને લોકોની રજૂઆત સાંભળવા યોગ્ય પગલાં લેવા માટે હૈયા ધરણ આપી હતી. આગામી 10મીએ અંજાર અને રાપર ખાતે વ્યાજખોરો સામેની ફરિયાદ પોલીસ અધિકારીઓ સાંભળશે અને વ્યાજખોરો સામે પગલાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો આજના સમયમાં વ્યાજના વિષચક્રમાં અનેક લોકો સપડાઈ ગયા છે ત્યારે વ્યાજના વિષચક્રને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પૂર્વ કચ્છ જિલ્લામાં વ્યાજખોરોના વિષચક્રના નેટવર્ક સામે બોર્ડર રેન્જ આઈજી તેમજ આજરોજ યોજેલા લોકદરબારમાં આવેલી ફરિયાદોના ત્વરિત નિકાલ કરવાની ખાતરી આપી હતી. તો ગાંધીધામ, ભચાઉ, રાપર, આદિપુર ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં ભવિષ્યમાં લોકદરબાર યોજવામાં આવશે. તો આગામી 10મી તારીખે ભચાઉ ડિવિઝનમાં યોજાશે લોકદરબારનું આયોજન, રાપર અને અંજારમાં કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આજના સમયમાં વ્યાજ વટાવનો ગેરકાયદેસર ધીકતો ધંધો કરીને નિર્દોષ તથા જરૂરતમંદોને ફસાવીને તેમની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી ગેરકાયદેસર રીતે નાણાં ધીરધારના દૂષણને ડામવાની દિશામાં કચ્છ પોલીસ દ્વારા આજરોજ લાલ આંખ કરતી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી હોય તેમ આજરોજ યોજાયેલા દરબાર પરથી વર્તારો જોવાઈ રહ્યો છે. આજરોજ આદિપુર મથકે કચ્છ બોર્ડર રેન્જ આઈજી દ્વારા એક તક પોલીસને સૂત્ર હેઠળ વ્યાજખોરીનો ભોગ બનેલાઓને સાંભળવા માટે લોકદરબારને ખુલ્લા મંચનું આવકારવાદાયક આયોજન કર્યું હતું. આજરોજ તેઓ વહેલી સવારે 12 કલાકે યોજેલા લોકદરબારમાં લોકોની વ્યથાઓ તેઓ સાંભળી હતી. આઈજીશ્રીએ ખાતરી આપીને કહ્યું હતું કે વ્યાજખોરીને જડમૂળથી ઉખાડી ફેંકવાની અમારી પોલીસ સજ્જ છે, જે કોઈ પણ ભોગ બનેલ હોય તેઓ બિંદાસ રીતે તેમની વ્યથા રજૂ કરી શકે છે અને ક્યાંય પણ કાર્યવાહીની સામે પણ અસંતોષ થયો હોય તો એ બાબતે પણ રજૂઆત કરવાનું આહવાન કર્યું હતું. આજરોજ આવેલી રજૂઆતો 3 થી 7 દિવસમાં નિકાલ કરવામાં આવશે તે નક્કી કરી લેવા સૂચન આપ્યું હતું. જો કોઈ જાણકાર બહાર વધુ વ્યાજ દેતા હોય તો તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવા તેમજ અનુરોધ કર્યો હતો. સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. આ પહેલાં પૂર્વ કચ્છ એસપી શ્રી મહેન્દ્ર બગડિયાએ કહ્યું હતું કે આ રીતે કચ્છ બોર્ડર રેન્જમાં અલગ અલગ રીતે લોકદરબારના ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે. શ્રી બગડિયાએ વધુમાં કહ્યું હતું કે આગામી 10મીએ ભચાઉ ડિવિઝનમાં અને તે બાદ અંજાર ખાતે પણ આવા લોકદરબારનું આયોજન કરવામાં આવશે. આજે પણ જે પણ અરજી આવશે અને ફરિયાદ આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને થયેલી કાર્યવાહી ચોક્કસથી મીડિયા સમક્ષ પણ મૂકવામાં આવશે. આજરોજ યોજાયેલા લોકદરબારમાં વિવિધ અગ્રણીઓ રજૂઆત કરતા ઉપરાંત પૂર્વ કચ્છ પોલીસ બેડાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોરીની જે પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવા માટે લોકોને જે નાની મોટી આના પરિણામે હાલાકી ભોગવવી પડે છે, આર્થિક રીતે એ લોકો પરેશાન થાય છે,
એ બધા જ મુદ્દાઓ પર વિશદ ચર્ચા થાય તેવા એક હેતુથી આજે આ એક કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં લોકો તરફથી ઘણી બધી રજૂઆતો મળી છે. એ રજૂઆતોને અમે ચોક્કસપણે એક ખાસ ઝુંબેશના સ્વરૂપમાં લઈને ઓછામાં ઓછા 3 દિવસ અને વધુમાં વધુ 7 દિવસ સુધી અરજદારની જે કંઈ પણ રજૂઆતો છે એ રજૂઆતોનો યોગ્ય રીતે કાયદેસર રીતે નિકાલ કરવામાં આવશે અને અરજદારને પણ જાણ કરવામાં આવશે. જે રીતે કીધું એ પ્રમાણે આગામી સમયમાં પણ રેન્જના 4 જિલ્લાઓમાં થશે. એ જ પ્રમાણે પૂર્વ કચ્છના જે SP સાહેબે વાત કરી એ પ્રમાણે જુદા જુદા સ્થળો ઉપર આ વ્યાજખોરીને નિયંત્રણ લાવવા માટે એક સેમિનારનું આયોજન ભવિષ્યમાં થનારું છે. જે તારીખો એમને આપને જણાવી છે એ પ્રોગ્રામમાં હાજર રહી અને વધુમાં વધુ આ પ્રકારની રજૂઆતો હવે એ આવકાર્ય છે. આ જે રજૂઆતો મળી છે રજૂઆતો ઓવરઓલ મેં જોયું તો એક બાબતને બીજી બાબત સાથે મિક્સ કરવામાં આવે છે અને જેના પરિણામે પોલીસને કેટલીક બાબતોમાં નિર્ણય લેવામાં તકલીફ પડે છે અથવા તો જે ભોગ બન્યા હોય છે એ કન્સર્ન પોલીસ સ્ટેશન્સમાં એમને ફરિયાદ કરવી જોઈએ, કન્સર્ન પોલીસ સ્ટેશનમાં અરજી કરવી જોઈએ. વકીલ સાહેબે કીધું એ પ્રમાણે કોઈક બીજી જગ્યાએ રજૂઆત થાય છે. તમે જેટલી બાબતોના ભોગ બન્યા હોય દરેક બાબતો અલગ અલગ એને વિગતવાર આધાર પુરાવા સાથે આપવું જોઈએ. કેટલીક વખત પોલીસ પાસે પૂરતા આધાર પુરાવા ન હોવાના પરિણામે પણ આરોપીઓ વિરુદ્ધ પગલાઓ લેવામાં મુશ્કેલી સર્જાતી હોય છે. તો જે પણ અરજી થાય આપના તરફથી એ અરજી કોન્ક્રીટ એટલે એકદમ પરફેક્ટ અરજી થાય, આધાર પુરાવા સાથે થાય અને જે તે પોલીસ સ્ટેશનમાં અરજી થાય તો એ અરજીઓનું સમયમર્યાદામાં સારી રીતે અસરકારક નિકાલ કરી શકાય. આ જે અરજીઓ મળી છે એ અરજીઓના તુરંત નિકાલ થશે સમયમર્યાદામાં એ બાબતથી આપને આશ્વસ્ત કરવા માગું છું. અને જેટલી પણ અરજીઓ છે એ અરજીઓ પર લીગલી અમે એક્શન લઈશું. કારણ કે ઘણી વખત કોઈપણ પ્રકારની ચકાસણી વગર ફરિયાદો દાખલ થઈ જાય તો બીજા વ્યક્તિઓ એવા હશે કે જે ઇલીગલ તમને પૈસા આપતા હશે. તો જ્યારે પૈસા તમે લો છો ત્યારે આ બધી બાબતોની કાળજી રાખો. એની સાથે પહેલાંથી ડિસાઇડ કરો કેટલા ટકા વ્યાજ લેવાનું છે, કેટલા હપ્તામાં ભરવાનું છે. તો એ બધી વસ્તુ નિર્ધારિત કરો, સ્પષ્ટ કરો તો ભવિષ્યમાં તમારા સાથે આવા પ્રકારના ચીટિંગ ન થઈ શકે અથવા તમારી પાસે વધારે ટકાનું વ્યાજ ના લઈ શકે. તો આ બધી નાની નાની બાબતો છે, ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. તમારી અજાણતાનો લાભ લઈને લોકો જે દુરુપયોગ કરે છે, ખોટી રીતે તમારી પાસે વ્યાજ લે છે તો નિસંગપણે તમારે બહાર આવવું જોઈએ. વધારે પ્રકારનું વ્યાજ લેતા હોય તો એના માટે પણ પોલીસના ધ્યાન ઉપર મૂકવું જોઈએ. પણ તમે લોકો જ્યારે એ વખતે રજૂઆત કરો છો કે તમને કાયદેસર એના બરાબર ભોગ ભરી ચૂક્યા હોશો તો આ બાબતમાં પણ થોડી ખાસ વિશેષ તકેદારી રાખવાની આવશ્યકતા છે. તો દરેકને અનુરોધ છે કે આવી બધી બાબતોમાં તમારે તમારા જે વકીલશ્રીઓ છે, કોઈ જાણકાર માણસો હોય છે એમના માધ્યમથી પૂરી જાણકારી મેળવીને આ બાબતો કરવી જોઈએ જેથી કરીને તમારી સાથે આવા પ્રકારના ચીટિંગ બને છે એ બનતા અટકી શકે. એમાં પણ અમલવારી કરવાનો છે. થેન્ક યુ. જય હિન્દ. બાલાસર છે દુબઈ પોલીસનું. એ 10 તારીખે એની ડિવિઝન પ્રમાણે બચાવ ડીવાય સ્પેશિયલી કરશે. ત્યાં બચાવ ડિવિઝનના દરેક PI PSIO હાજર રહેશે. સુરના જિલ્લાના નાગરિકો અહીંયા પધારેલ છે, મીડિયા મિત્રો, મારા સાથી મિત્રો, તો દરેકનું આ એક તક પોલીસના કાર્યક્રમ થયા. હું આપને યાદ દિલાવવા માંગુ છું કે અગાઉ અમે જ્યારે એક વાર આદિપુર કે બી ડિવિઝનમાં કોઈ તોલાણી કોલેજ હતું તેમાં અમે લોકો કીધું હતું કે એક દિવસ અમે લોકો આખી જિલ્લાની પોલીસને ભેગી કરીને આ વ્યાજખોરીના બાબતે અમે લોકો આવી રીતે એક પ્રયાસ કરીશું. એની સામે ખાસ તરીકે એ કીધું કે આવી રીતે જે લોકો પરેશાન છે વ્યાજખોરીથી એના માટે એક આપણે વ્યવસ્થા ગોઠવીએ, એને રૂબરૂ સાંભળીએ અને જે પબ્લિક એનાથી હેરાન છે, પરેશાન છે અને એવા પગલા જેમાં આત્મહત્યાના બનાવ બને છે, પરેશાન થઈને ઉભા થાય છે, તો આપણે LIB IB SIB ને
જાણ કરવી જોઈએ એ ક્યાં હાંકડા આલે છે એની છે, કારણ કે આ લોકો તમારા સુધી ત્યારે પહોંચે છે કે એ લોકો હાંકડા ચાલુ રાખ્યા છે. હું તો એમ કહું છું કે વ્યાજે લેવો જ ન જોઈએ, આપણે ખબર છે કે કસાઈ જ છે, કાપી જ નાખશે, છતાં આપણે આપણી મજબૂરી હોય છે ત્યારે આપણે જઈએ છીએ, પછી પોલીસમાં દોડ્યા જઈએ અને પછી પોલીસ ફરિયાદ નથી લેતી એવું પણ આપણે કહીએ છીએ, પણ હકીકતમાં આપણે પહેલા ગુનેગાર છીએ. હકીકતમાં આપણે પહેલા ગુનેગાર આપણે છીએ કે આપણે એ લોકો બને જઈએ છીએ. બીજી વાત એ છે કે પોલીસને એ જાણવું છે કે કોણ કોણ લોકો વ્યાજે પૈસા આપે છે, ને પોલીસની કોઈ વાત એ છુપી રહેતી નથી. અગર આ વાત કરો કે સાહેબના બીજા પ્રોગ્રામ આગળ છે ત્યાંથી અમે એનું સાંભળીને એનું તરત જે એના ઉપર અમે એક્શન લઈ શકીએ ભવિષ્યમાં એ લઈ શકીએ, અને એવી આપ મીડિયા મિત્રોથી વિનંતી છે કે એનું પ્રચાર પ્રસાર વધારે કરજો. અને એસપી ઓફિસમાં તો આપ ત્યારે બી રજૂઆત કરી શકો છો, ડીવાયએસપી ઓફિસ એના માટે કોઈ રે એવા જો આવ્યા છે. ધન્યવાદ. હું ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ રાષ્ટ્રીય સિંધી સમાજ તથા લોક જનશક્તિ વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત છું, દલિત સમાજ નો ભી વાઇસ પ્રેસિડેન્ટ છું. હવે આપ સાહેબને બધું ધ્યાન છે કે આપે ઘણી મહેનત કરી છે આ મુદ્દા માટે. સિંધી સમાજની છોકરીનો આપઘાત થઈ ગયો, હવે સિંધી સમાજનો આપઘાત તો થઈ ગયો, ઠીક છે, પોલીસે મદદ બી કરી, ના નથી નથી કર્યું નથી, પોલીસ ડિપાર્ટમેન્ટ બરોબર છે, પણ હવે એ વ્યાજનો મુદ્દો છે તો એના પાછળ તત્વો બીજા. તમે પોલીસને એક તક આપો એ પગલા ભરતા પહેલી. માનનીય રેન્જ આઈજીપી સાહેબ આજે એ કાર્યક્રમની શરૂઆત કચ્છપુરના આદિપુરથી કરી રહ્યા છે, એના સાથે સાથે એમના જે રેન્જના જેટલા બીજા જિલ્લા છે, બનાસકાંઠા છે, પાટણ છે, કચ્છ વેસ્ટ છે, એમ જે આ જિલ્લામાં જે શરૂઆત છે કચ્છપુરની આદિપુરથી થઈ છે. એવું નહીં કરો ભાઈ, દેખો જે વાત હોય ને તમારે, અમે તમને અગાઉ કીધું હતું કે તમારે વ્યાજ નહીં, ફાલતુ વાત નહીં કરવાની, સમજ્યા, જે કીધું છે એ વાત કરો. હા ચાલો ભાઈ બીજું લાવો. જયારે જયારે કઈ પણ પ્રોબ્લેમ હોય છે ત્યારે સાહેબ હું લોકોને જણાવવા માંગુ છું કે તમે સાહેબ સરકારી આપના જેવો સરકારી અગર માણસ કોઈ ફોન ઉપર પૈસા આપતો હોય ગાંધીધામ પોલીસ સ્ટેશન જી મારા કને પુરાવા છે. લોક નથી ખુલ્લો, હજી બી તાળો તૂટેલો જ પડ્યો છે. આપ સાહેબ ચાહો તો આવીને વિઝિટ કરી શકો છો, ત્યાં જોઈ શકો છો સાહેબ, મારી પાસે રેકોર્ડિંગ બી છે.